ટુ ફૂડ ગનેશા. શિયાળામાં મિક્સ શાકભાજી બનાવવા માટે અહીંયા મેં ગાજર લીધેલા છે, 3 મીડિયમ સાઇઝના. એક મૂળો લીધો છે પત્તા સાથે, લીલી ડુંગળી લીધી છે અને લીલું લસણ લીધેલું છે. લીલું લસણ થોડાક જ ક્વોન્ટિટીમાં લીધેલું છે, જ્યારે લીલી ડુંગળીનું માપ વધારે રાખેલું છે. સાથે જ લીલી તુવેરના દાણા છે, લીલી તુવેરના દાણા ના હોય તો વટાણા લેજો. તો ગાજર અને મૂળા છોલીને આપણે ગાજરમાંથી વચ્ચેનો પીળો ભાગ આપણે કાઢી દઈશું. મૂળા ગાજર ઝીણા સમારીને મૂળાના જે પત્તા હોય, તો જે કૂણા પત્તા હોય એ આપણે બીટી દઈશું. લીલી ડુંગળી, લીલું લસણ અને મૂળાના પત્તા આપણે ઝીણા સમારી દઈશું. 2-3 ચમચા તેલ ગરમ કરવા મૂકી રાઈ, જીરું, થોડી હિંગ ઉમેરી પહેલાં તુવેરના દાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. થોડું લીલું લસણ ઉમેરી દઈશું. લીલી હળદરનો નાનો ટુકડો છીણી દઈશું, એટલે સૂકી હળદર આપણે એ રીતે ઓછી ઉમેરવાની. અને સાથે જ આદુનો ટુકડો પણ આપણે છીણી દેવાનો છે. લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો તીખાસ પ્રમાણે, પણ અહીંયા હું લાલ મરચું થોડું વધારે ઉમેરીશ. આદુનો નાનો ટુકડો જ લીધો છે અહીંયા મેં. લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે જે દાણા ઉમેરેલા, લીલી તુવેરના દાણા, એને 5 મિનિટનો સમય થઈ ગયો છે અને થોડા પોચા પણ થવા માંડ્યા છે. તો હવે આપણે ગાજર અને મૂળા ઝીણા સમારેલા ઉમેરી દઈશું. અહીંયા મેં એક નાનું ગાજર કેસરી કલરનું લીધેલું છે, લાલ કલરના થોડા ઓછા હતા એટલે. બાકી આ શાકમાં લાલ ગાજર જે મળે છે અત્યારે શિયાળામાં, એનો જ એકદમ મસ્ત સ્વાદ આવશે. મસાલામાં થોડી હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી દઈશું. અને એકદમ ધીમા ગેસે શાક આપણે ચડવા દેવાનું છે. જરૂર પડે તો 2-3 ચમચી જેટલું તમે પાણી આની અંદર ઉમેરી શકો છો. 2-3 ચમચા જેટલું જ હું પાણી અત્યારે ઉમેરું છું, કારણ કે આપણે ઓછા તેલમાં શાક બનાવીએ છીએ એટલે થોડા પાણીની જરૂર પડશે. પણ તમે તેલ વધારે માત્રામાં રાખેલું હોય તો પાણીની જરૂર નહીં પડશે. 5 મિનિટ ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું. 4-5 મિનિટ પછી લીલી ડુંગળી ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એટલે થોડી જગ્યા થાય, એટલે મૂળાના પત્તા પણ આપણે આની અંદર જ ઉમેરી દઈશું. મૂળાના પત્તા. આ મિક્સ શાકભાજીનો જે સ્વાદ હોય એટલો સરસ આવે છે કે જેને પણ ઘરમાં કમ્પ્લેન હોય કે મૂળા નથી ખાતા કે એવું કંઈક હોય તો જરાય ખબર નહીં પડશે, અને ન ખબર પડતા પણ ખાઈ લેશે. તો આ જ એનો ફાયદો છે. અને ખાસ કરીને શિયાળામાં જ્યારે આટલી વેરાયટી મળતી હોય તો આપણે તેનો ભરપૂર લાભ લેવો જોઈએ. આપણે શરૂઆતમાં જ લીલી તુવેર એકદમ સોફ્ટ થાય, પોચી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરેલી. તો લીલી તુવેર છે એકદમ સરસ ચઢી ગઈ છે. તો હવે આપણે જ્યાં સુધી ગાજર અને મૂળાના ટુકડા એકદમ આપણે ઝીણા જ સમારેલા મેં અહીંયા કટરમાં, જેથી એક સાથે અને સરસ ચડે, તો એ ના ચડે ત્યાં સુધી જ હવે આને આપણે ઢાંકીને બીજી 4-5 મિનિટ શાક છે એ સીજવા દઈશું એકદમ ધીમા ગેસે. બીજી 3-4 મિનિટ પછી મૂળા છે અને ગાજર છે એ એકદમ સરસ ચડી ગયા છે, એકદમ સરળતાથી તૂટી જાય છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો શાક તૈયાર છે, જે તમે રોટલી અથવા તો રોટલા સાથે સર્વ કરી શકો છો. કેવું લાગ્યું? યમ્મી યમ્મી. ભાઈ બુને હા, તમે પણ આવી રીતના રસ્તો બનાવજો. બાય બાય.